નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ની પ્રથમ રાજકોટ એમ્સ ખાતે કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા સાંસદ ગેનીબેન ઠાકોર અને પુરુષો રૂપાલા સદસ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે સદસ્ય બનવાથી હવે ઉત્તર લોકોને પણ આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ સુવિધાઓ મેળવવામાં અનુકૂળતા રહેવાની છે આ ઉપરાંત પુરુષોત્તમ રૂપાલા પણ રાજકોટ થી આ ટર્મ માં સાંસદ બનતા તેમની પણ નિયુક્તિ કરવામાં આવી છે સરકાર દ્વારા રાજકોટ સહિત કુલ નવ એમ્સ ના અઢાર સભ્યોની નિમણૂક કરવામાં આવી છે દેશની પ્રતિષ્ઠિત મેડિકલ સંસ્થા એટલે કે એમ્સમાં સ્વાસ્થ્યને લગતા નિર્ણયો લેવામાં ગેનીબેન ઠાકોર પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે આ વખતે લોકસભા બે ની ચોવીસની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર ભાજપના ઉમેદવારને ન જેવા માર્જિનથી હરાવી જીત મેળવી હતી તેઓ કોંગ્રેસના ગુજરાતમાંથી એકમાત્ર સાંસદ છે બે દિવસ પહેલા જ ગેનીબેન ઠાકોરે સંસદ ભવન માં કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી ગુજરાત ના બોર્ડર ના ત્રણ જિલ્લા બનાસકાંઠા કચ્છ અને પાટણ ના ગામો માં કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા બીએડીપી હેઠળ જે ગ્રાન્ટ આપવામાં આવતી હતી તે વર્ષ બે થી બંધ કરી દેવામાં આવી છે ગેનીબેન ઠાકોરે ગ્રાન્ટ જિલ્લાઓને ચુકવવાની માંગ કરી છે અને નવા ગામ બોર્ડર એરિયામાં સમાવેશ કરવાની રૂબરૂ મળીને લેખિતમાં અને મૌખિક રજૂઆત કરી હતી